नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ विषय गणित चेप्टर छ वर्ग अने वर्गमूल तेनो स्वाध्याय 6.1 तेनो दाखला नंबर 9 आज आप जोवानो छे। मित्रों गया वीडियो लेक्चर नी अंदर आपणे 8 दाखला सुधी जोयुं हतुं, त्यार पछीनो हवे पछीनो आपणो जे दाखलो छे ई 9मो छे के नीचे आपेली संख्याओना वर्गो वच्चे केटली संख्याओ आवे छे ते जणावो। नीचे आपेली संख्याओना वर्गो वच्चे केटली संख्याओ आवे छे ते जणावो। मित्रों आनी अंदर आपणे एक सूत्र लागू करी शकीए छीए के नोंधनी अंदर मित्रों आपणे लखी शकीए छीए के संख्या एन एटले के एन प्लस वन होय तो एन नो स्क्वेर बराबर वच्चे टू एन प्राकृतिक संख्याओ छे, बराबर। एटले के आपणे टू एन ना सूत्र मुजब आपणे करी शकीए, बराबर। 2n નો સૂત્ર મુજબ લાગુ પાડીએ તો આપણે આની અંદર સમાવેશ વચ્ચેની સંખ્યાઓ આપણને મળી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે 12 અને 13 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ શોધવા માટે થઈ અને આપણે સંખ્યાઓ પહેલા લખીશું કે 12 નો સ્ક્વેર અને 13 નો સ્ક્વેર, કારણ કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે વર્ગ કરવાથી આપણને કઈ સંખ્યા વચ્ચે ની મળશે તે જોવાની છે। એટલે કે 12 નો વર્ગ અને 13 ના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે આ સૂત્રની અંદર મૂકી શકીએ છીએ। 2 ના 2 અને n એટલે નંબર ઓફ સંખ્યા, સૌથી નાની સંખ્યા લેવાની થશે પ્રાકૃતિક સંખ્યાઓ। તો આપણે આની અંદર લખી શકીએ 2 × 12, બરાબર। એટલે 12 દુને કેટલા થશે 24 થશે, બરાબર, કેટલા થશે 24। તો આપણે આ રીતે એનો જવાબ મેળવી શકીએ। ત્યાર પછી મિત્રો છે કે 25 અને 26, તો આપણે એ લખીશું કે 25 નો વર્ગ અને 26 નો વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ। હવે વિદ્યાર્થી મિત્રો સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 25 છે, એમાં તો આપણે લખશું 2 × 25, એટલે 25 દુ કેટલા થશે 50, આ આપણને સંખ્યા મળે છે। વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે નાની સંખ્યા કઈ છે તો કે 99, તો આપણે લખીએ કે 99 નો સ્ક્વેર અને 100 નો સ્ક્વેર વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર 2 × અહીંયા સૂત્ર આપણે 2n મુજબ કરવાનું છે, 2 × કેટલા થશે 99। તો વિદ્યાર્થી મિત્રો 2 × 99 કરો એટલે આપણો જવાબ શું આવશે 198, બરાબર। તો આ મિત્રો નીચે આપેલી સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે તે મુજબ આપણે આ દાખલો આવી રીતે ગણી શકીએ, બરાબર। ત્યાર પછી નીચેનો જે છે તે જોઈએ, સ્વાધ્યાય 6.2 દાખલા નંબર પહેલો, સ્વાધ્યાય 6.2 દાખલા નંબર પહેલો, તેની અંદર સૂચના મુજબ કરીએ કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો, નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો। પણ મિત્રો આની અંદર સૂત્રનો ઉપયોગ કરી અને વર્ગ શોધવાનો છે, આપણે ડાયરેક્ટ વર્ગ કરવાનો નથી ગુણાકાર કરીને, પણ આની અંદર સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વર્ગ શોધવાનો છે। તો મિત્રો વર્ગનું સૂત્ર આપણે કેવી રીતે લખી શકીએ તે જોઈએ। સૌ પ્રથમ સૂત્ર લખશું કે કૌંસમાં a પ્લસ બી આખા કૌંસનો સ્ક્વેર, કૌંસમાં a પ્લસ બી આખા કૌંસનો સ્ક્વેર, એટલે આપણે એનું સૂત્ર શું લખી શકીએ તો કે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર, બરાબર। આ સૂત્ર આપણે મૂકીને દાખલા કરવાના છે, કૌંસમાં a પ્લસ બી આખા કૌંસનો સ્ક્વેર એટલે કે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર, આ મુજબ આપણે દાખલા ગણવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપેલા છે 32, તો એનો આપણે વર્ગ શોધવાનો છે, તો પેલા તો આપણે વર્ગ લખવા માટે 32 નો અહીંયા લખીશું વર્ગ, બરાબર।
હવે આપણે એને સરળતા રીતે કઈ રીતે કરશું તો કે 30 પ્લસ 2 આખા કૌંસનો સ્ક્વેર 30 પ્લસ 2 એટલે 32 થાય બરાબર આખા કૌંસનો સ્ક્વેર હવે આપણે આ સૂત્રમાં એને મૂકી દેશું કેવી રીતે તો કે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર એટલે 30 નો સ્ક્વેર 2 ના 2 રહેશે a એટલે 30 b એટલે 2 અને b નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર બરાબર હવે 30 નો સ્ક્વેર એટલે 30 ગુણ્યા 30 કરો એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો કે 900 થાય પ્લસ 30 દુ 60 60 દુ 120 પ્લસ 2 2 કેટલા થશે 4 બરાબર તો આપણે હવે એનો સરવાળો કરીએ તો આપણો જવાબ શું મળે 900 માં 120 નાખો એટલે 1020 થશે 1020 માં 4 નાખો એટલે 1024 થશે આ આપણો દાખલાનો જવાબ થયો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ આ બધાય દાખલા આપણે ગણવાના છે બરાબર છે તો આપણે અહીંયા જોઈએ તો પેલા સૂત્ર મુજબ લખી લેવાનું a + b આખા કૌંસનો સ્ક્વેર a + b આખા કૌંસનો સ્ક્વેર બરાબર છે તો હવે આપણે અહીંયા જોઈએ તો આ રીતે લખશું હવે 35 આપેલા છે તો 35 ને આપણે 30 + 5 કરશું એટલે કેટલા મળશે 35 મળશે લઈ લખશું 30 35 નો સ્ક્વેર તો આપણે અહીં લખશું 30 + 5 આખા કૌંસનો સ્ક્વેર બરાબર સૂત્ર મૂકશું a + b આખા કૌંસનો સ્ક્વેર એટલે કે a નો સ્ક્વેર + 2ab + b નો સ્ક્વેર બરાબર હવે સૂત્ર મુજબ મૂકીશું તો કે 30 નો સ્ક્વેર થશે 2 ના 2 રહેશે a એટલે 30 b એટલે 5 b નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 30 નો સ્ક્વેર કેટલો થશે 900 30 દુ કેટલા થશે 60 અને 60 ગુણ્યા 5 એટલે 300 બરાબર અને 5 નો વર્ગ 25 હવે આપણે બધી સંખ્યાનો શું કરવો પડશે સરવાળો એટલે કે 900 માં 300 નાખીએ 1200 1200 ને 25 તો જવાબ બરાબર 1200 ને 25 રેડી તો વિદ્યાર્થી મિત્રો એવી રીતે આપણે નીચેનો દાખલો ગણીએ 86 છે તો 86 છે વિદ્યાર્થી મિત્રો તો આપણે 80 + 6 કરી શકીએ બરાબર છે 80 + 6 તો આપણે અહીંયા લખશું બાજુમાં 86 નો સ્ક્વેર છે તો આપણે 80 + 6 આખા કૌંસનો સ્ક્વેર હવે આપણે સૂત્રમાં મૂકી શકીએ a + b આખા કૌંસનો સ્ક્વેર સૂત્રમાં મૂકી શકીએ કે a નો સ્ક્વેર + 2ab + b નો સ્ક્વેર a એટલે કેટલા તો કે 80 નો સ્ક્વેર 2 ના 2 a એટલે 80 b એટલે 6 b નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર બરાબર 80 નો સ્ક્વેર કેટલા થાય તો કે 6400 + 8 દુ ને 16 એટલે 160 160 ગુણ્યા 6 એટલે 960 બરાબર 960 અને 6 નો સ્ક્વેર કેટલો થાય 36 તો વિદ્યાર્થી મિત્રો બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ 6400 960 અને 3600 એટલે 7396 7396 બરાબર તો આ મિત્રો આપણો જવાબ છે એવી તે રીતે મિત્રો હવે 93 છે તો 93 નો સ્ક્વેર આપણે લખીએ 93 નો સ્ક્વેર એટલે કે 90 + 3 આખા કૌંસનો સ્ક્વેર લખી શકીએ રેડી તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી એવી જ રીતે બધા જ દાખલાની કરવાની છે a + b આખા કૌંસનો સ્ક્વેર બરાબર છે હવે એની અંદર સૂત્ર મૂકીશું પહેલા a નો સ્ક્વેર + 2ab + b નો સ્ક્વેર a એટલે 90 નો સ્ક્વેર 2 ના 2 a એટલે 90 b એટલે 3 b નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 90 નો સ્ક્વેર કેટલો થયો 8100 +
9 दूने 18 180 18 तेरी ने 54 540 बराबर त्रण नो स्क्वेर केटलो थाय 9। હવે આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરીએ 8140 અને 9 બરાબર તો સરવાળો કરીએ તો 8649 8649 બરાબર છે તો આવી રીતે આપણે ગણતરી કરી શકીએ ત્યાર પછીનો દાખલો છે 71 તો આપણે લખી શકીએ કે 71 નો સ્ક્વેર છે બરાબર तो 70 प्लस 1 એટલે 71 થશે બરાબર સૂત્રમાં મૂકશું a प्लस b નો સ્ક્વેર ના સૂત્રમાં a નો સ્ક્વેર प्लस 2ab प्लस b નો સ્ક્વેર a એટલે 70 નો સ્ક્વેર થશે 2a એટલે 70 b એટલે 1 प्लस b નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર તો એવી રીતે 70 નો સ્ક્વેર થાય 4900 प्लस 70 दू के 140 एका 140 प्लस 1 नो स्क्वेर 1 बद्धी संख्या नो सरवाड़ो करो 49 100 140 अने 1 तो 5041 थसे केटलो थसे 5041 बराबर छे तो विद्यार्थी मित्रों त्यार पछी नी जे संख्या छे ए आपड़ी छे 46 तो 46 नी अंदर पण ई ज रीते पहली संख्या लखशु 46 नो स्क्वेर ત્યારબાદ 40 પ્લસ 6 એટલે 46 થશે સૂત્રમાં મૂકશું a પ્લસ b નો સ્ક્વેર a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર a એટલે કોણ તો કે 40 નો સ્ક્વેર 2 ના 2 a એટલે 40 b એટલે 6 b નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર 40 નો સ્ક્વેર કરો એટલે કે 40 ગુણ્યા 40 કરો તો કેટલા મળશે तो के 1600 बराबर 40 दू 80 848 એટલે 480 મળશે અને 6 નો સ્ક્વેર 36 બરાબર બધી સંખ્યાનો આપણે સરવાળો કરશું એ 1600 + 400 એટલે 2000 થી 2080 એમાં 36 નાખો એટલે 2116 જવાબ બરાબર 2116 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરી શકીએ તો હવે આપણે અહીંયા જે છે સાદી 6 પોઈન્ટનો દાખલા નંબર 1 એના અહીંયા 6 દાખલા પૂરા થાય છે ત્યાર પછીના જે દાખલા છે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું બરાબર તો આ વિડિયોને મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરશું જય હિન્દ